નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. અહીં એચબીએન ટીવી ન્યૂઝ માં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચારમાં. ખેરાલુની સૈસ્વ હોસ્પિટલમાં ડોક્ટર ઇમરાન પટેલે પડકારજનક સર્જરી કરાવી બાળકીને આપ્યું નવું જીવન. અધૂરા માસે જન્મેલી અને માત્ર 700 ગ્રામ વજન ધરાવતી સાનિયા નામની બાળકીના હૃદયની સફળ સર્જરી કરાવતા પીડિયાટ્રિશિયન ડોક્ટર ઇમરાન પટેલ બાળકીને 2 મહિનાની પડકારજનક સારવાર આપી આજરોજ ડિસ્ચાર્જ કરાઈ હતી. ડિસ્ચાર્જ કરતા સમયે બાળકીના માતા ડિમ્પલબેન અશોકસિંહના હાથે કેક કપાવી બાળકીના ઘરે જવાની ઉજવણી કરવામાં આવી હતી. ડોક્ટર ઇમરાન પટેલ અને એમની ટીમ 1000થી વધુ બાળકોને પડકારરૂપ સારવાર કરી ચૂક્યા છે અને કોરોના સમયે પણ સૈસ્વ હોસ્પિટલના ડોક્ટર ગોસાઈ, ડોક્ટર સોમાણી, ડોક્ટર પૂજારા, ડોક્ટર પ્રજાપતિ અને એમની ટીમ સરાહનીય કામ કરી ચૂકી છે. ખેરાલુ જેવા નાના વિસ્તારમાં સૈસ્વ હોસ્પિટલના પીડિયાટ્રિશિયન ડોક્ટર ઇમરાન પટેલની કામગીરી ખરેખર સરાહનીય કહી શકાય એવી છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા સંવાદદાતા સંજય ઠાકોર સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. રમેશ સત્યની સાથે. નામ ડોક્ટર ઇમરાન પટેલ છે. હું એમડી પીડિયાટ્રિશિયન છું સૈસવ બાળકોની હોસ્પિટલ ખેરાલુમાં. અમારી ત્યાં 1 જૂને 700 ગ્રામની બાળકી જન્મી હતી વડનગરમાં. રાતના 11:30 વાગે અમે એને ક્રિટિકલ કન્ડિશનમાં અહીંયા લઈ આવ્યા. એને અમે વેન્ટિલેટર ઉપર રાખી હતી પણ છતાં પણ જે શ્વાસની નળી, જે હૃદયમાં એક નળી હોય છે, માના પેટમાં ખુલ્લી હોય અને પેદા થતા જ 2-3 દિવસમાં બંધ થઈ જતી હોય એ આ બાળકીમાં ખુલ્લી હતી. એક તો 700 ગ્રામનું બાળક, 6 મહિને જન્મેલું બાળક અને એમાં હૃદયની સર્જરી કરવી અને પછી પણ એ બાળકને પોસ્ટ સર્જિકલ કેર આપીને બચાવવું એ પણ આવા નાના ગામમાં, એ અમારા માટે ગર્વની વાત છે. મને મારી ટીમ ઉપર અને મારી ડોક્ટરોની ટીમ ઉપર ગર્વ મહેસૂસ થઈ રહ્યું છે કે આજે અમે એ બાળકીને 1 કિલો 800 ગ્રામની કરીને માતાનું ધાવણ ધાવે છે અને ડિસ્ચાર્જ કરી રહ્યા છે. અમે આજે મારા હોસ્પિટલના ખેરાલુના 2 વર્ષ પૂર્ણ થઈ ગયા છે એટલે મને ખૂબ જ ખુશી છે કે એ દરમિયાન મેં અમે લોકોએ 500-600 બાળકોને, 1 કિલોથી નીચેના બાળકોને બચાવ્યા છે ખેરાલુમાં. અને આ બાળકીની પણ ખૂબ જ ક્રિટિકલ કન્ડિશન હતી જેનામાં અમે અમદાવાદથી એને આઈસીયુ ઓન વ્હીલ ઉપર સર્જરી કર્યા બાદ અહીંયા શિફ્ટ કરી હતી અને પૂરતી સારવાર આપી અને આજે ખુશી ખુશી એને અમે રજા આપી રહ્યા છે. સરકારી કાર્ડ ઉપર ટ્રીટમેન્ટ થઈ છે? જી બિલકુલ. બાળકી જયારે જન્મી હતી ત્યારે સરકારની યોજના બાલ સખા યોજના હેઠળ જ અમે એને એડમિટ કરવામાં આવેલી હતી. પેલા 20 દાડા પછી અમારે એને અમદાવાદ શિફ્ટ કરવી પડી. જયારે અમે 2D ઇકો અહીંયા અમે કર્યો, અમારી પાસે ટોટલ સુવિધા છે અહીંયા, જયારે 2D ઇકો કરી એમાં અમને ખબર પડી કે હજુ પણ આ નળી બંધ નથી થઈ રહી દવાઓથી પણ, તો હવે આની સર્જરી જ કરવી પડે. એ આગળ અમે એની સર્જરી કરવા માટે અમદાવાદ શિફ્ટ કરી. અહીંયા અમારા મિત્ર ડૉક્ટર દિવ્ય સરાડીવાલા જે કાર્ડિયો સર્જન છે એ આવ્યા સ્પેશિયલ એક અમારી રિક્વેસ્ટ ઉપર અહીંયા પર્સનલી ખાલી એ જ બાળકીને જોવા આવ્યા અને એને જ શિફ્ટ કરવામાં મદદ કરી અને ત્યાં અમે ઓપરેશન કરીને ફરી બાળકને અહીંયા ખેરાલુમાં શિફ્ટ કરી અને અહીંયા 2.5 મહિના સુધી રાખ્યું. 1 જૂનથી લઈને આજે 21 ઓગસ્ટ છે ત્યાર સુધી અમે એને આઈસીયુમાં સારવાર આપી અને હું ખૂબ ખૂબ આભાર માનું છું એમના મા બાપનો પણ, જેને અમારા પર વિશ્વાસ બતાવ્યો અમારી અને મારી ટીમ ઉપર કે નહીં સાહેબ, અમદાવાદમાં નહીં, અમે ખેરાલુમાં જ લઈ જઈશું અને અહીંયા ટ્રીટમેન્ટ અપાવશું. અને એનો વિશ્વાસ ઉપર અમારે ગમે તેમ કરીને મહેનત કરીને અમારે ઉતરવું હતું જ ને એના ઉપર આજે કુદરતે અમને સક્સેસ આપી છે એ બદલ કુદરતનો અને તમામનો ખૂબ ખૂબ આભાર.